નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 ની અંદર પાઠ છે ચોથો પાઠ, એનું નામ છે ચોટલો ઘર. તો અહીંયા છે સરસ મજાની વાત કરવામાં આવી છે કે આપણે પણ ખબર છે કે આપણે બધા ક્યાં રહીએ છીએ, તો કે આપણે ઘરમાં રહીએ છીએ. ઘર એક આપણું, ઘરની અંદર આપણે રહીએ છીએ, ઘરના બધા સભ્યો મળીને ઘર બને છે. પરંતુ ઘરના બે પ્રકાર છે, એક કાચું ઘર અને એક પાકું ઘર. અને જો કાચું ઘર હોય તો તેની અંદર શું શું વસ્તુઓનો ઉપયોગ થયેલો હોય છે, તો કે કાચું ઘર હોય તો તેની અંદર આપણને ખબર જ છે કે કાચા ઘરની અંદર જે ધૂળનો ઉપયોગ થયેલો હોય છે, પછી તેની અંદર લાકડાનો પણ ઉપયોગ થયેલો હોય છે, પતરા અથવા જે શું કહેવાય છે નળિયા છે તેનો ઉપયોગ થાય અને કાચું ઘર બનતું હોય છે. અને તેનાથી પણ એક નબળું ઘર હોય છે ઝૂંપડપટ્ટી. તો કે ઝૂંપડપટ્ટી શેનાથી બને છે, તો કે ઝૂંપડપટ્ટી છે તે એક વાંસના લાકડામાંથી બને છે. ત્યારબાદ ઘણા ઘર છે ઝૂંપડપટ્ટીના, એ અમુક વિસ્તારની અંદર તે શેના બનેલા હોય છે, તો કે તે ઘાસના પણ બનેલા હોય છે. અને તમને ખબર છે તે ઘણા જૂના એવા મકાન પણ છે કે તેની અંદર તે ગારથી લીપવામાં આવે છે. પછી કાચા જે ટોળા હોય છે, અધૂરા થોડા શું કહેવાય છે નાના નાના જે પથ્થર હોય છે તેની અંદર તે ધૂળ નાખી અને છણવામાં આવે છે, અને તે ચડી અને પછી તે મકાન છે તે ઊભું કરવામાં આવે છે. તો આને શું કહેવાય, ઝૂંપડપટ્ટીવાળા મકાન અથવા કાચા મકાન. અને ઘણા મકાન છે એ મધ્યમ પ્રકારના મકાન હોય છે, તો કે તેની અંદર શું હોય છે, તો કે તેની અંદર પેઢિયા હોય છે, રેતી હોય છે, સિમેન્ટ હોય છે, અને તે મકાન છે એ લાંબા સમય સુધી ટકી રહેતા હોય. અને ત્યારબાદ મોટામાં મોટા મકાન બંગલો પણ હોય શકે છે, તો કે તેની અંદર ફ્લેટ હોય છે બંગલાની અંદર, તેની અંદર ઈંટોથી ચણવામાં આવે છે અને અલગ અલગ ઉપર ઉપર માળ બનાવવામાં આવે છે. અને તે પણ સારી રીતે અને મજબૂત બાંધકામથી કરવામાં આવે, એટલે તે લાંબો સમય સુધી કોઈ વાવાઝોડું છે અથવા કોઈ કુદરતી પ્રકોપ આવ્યા તો તેની અંદર તે પડી શકે નહીં. અને જ્યારે આપણે કાચું મકાન બનાવેલું હોય અથવા ઝૂંપડપટ્ટીવાળું મકાન હોય તો તે આવા કોઈ કુદરતી પ્રકોપો એટલે કે કુદરતી આફત આવે તો તે કેવા થઈ જતા હોય છે, તો કે પડી જતા હોય છે. તો આવા મકાન છે તો એને કેવા મકાન કહેવાય, કાચા મકાન. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોયું કે મકાન છે એના બે પ્રકાર છે, કાચું મકાન અને એક પાકું મકાન. ને આપણે જે ઘરમાં રહીએ છીએ એને આપણે શું કહીએ છીએ, ઘર કહીએ છીએ. પણ વિદ્યાર્થી મિત્રો, ઘર ક્યારે બને છે, કે જો આપણા ઘરના બધા સભ્યો આપણે સાથે મળી મળીને રહેતા હોય, એકબીજાના સુખ દુઃખમાં ભાગ લેતા હોય, તો એ બેસ્ટ ઘર કહેવાય. પછી ભલે તે ઝૂંપડપટ્ટી હોય, કાચું મકાન હોય, મધ્યમ મકાન હોય કે મોટો બંગલો હોય, જો આપણે શાંતિથી રહી ન શકતા હોય અને એકબીજા સાથે ઝઘડો કરતા હોય તો તે ઘર એ ઘર નથી. એટલે આપણે એવું માનવું કે ભલે આપણું ઘર નાનું હોય પણ આપણે શાંતિથી સંયુક્ત કુટુંબ સાથે રહેતા હોય, મળી મળીને રહેતા હોય, એકબીજાને મદદ કરતા હોય, તો એ ઘર છે એ ઉત્તમ ઘર ગણવામાં આવે છે. તો આજે આપણે કંઈક એવો જ પાઠ શીખવાના છે કે છોટુંનું ઘર. તો કે એક છોટું નામનો છોકરો છે તે અમદાવાદ જાય છે. ક્યાં જાય છે? અમદાવાદ જાય છે. અમદાવાદ જાય છે અને અમદાવાદ જાય અને તે વિચારવા લાગે છે કે હવે હું અહીંયા ક્યાં રહીશ. અમદાવાદ એક મોટું સિટી છે, ત્યાં તેને મકાન મળવું અથવા તેને રહેવું ખૂબ જ મુશ્કેલી હોય છે. એટલે તે પોતાના મનની અંદર અલગ પ્રકારના વિચાર કરવા લાગે છે કે હવે મારે ક્યાં રહેવું છે, હું કઈ રીતે અહીંયા રહી શકી, કે કઈ રીતે મારું ઘર બનાવીશ, અને અલગ અલગ પ્રકારના વિચાર આવવા માટે તે કહે છે. અચાનક તેની નજર એક પાયો પર પડે છે, એટલે કે ત્યારે તે બેઠું બેઠું વિચાર કરતો હોય અને ત્યાં એક સરસ મજાનો મોટો પાયો પડેલો હોય છે. અને તે છોટું છે તેની નજર ક્યાં પડે છે, તો કે એક પાઇપ પર પડે છે. અને પાઇપ પર તેની નજર પડે એટલે તે વિચારે છે કે વાહ, આ કેવો સરસ મજાનો પાઇપ છે, ભલે તેની આજુબાજુ ગંદકી છે, તે એ ગંદકીને હું હટાવી લઈશ, સાફ કરી લઈશ અને હું અહીંયા મારું ઘર બનાવું તો કેવું સારું લાગે. એટલે તે શું કરે છે કે પાઇપની આજુબાજુ જે ગંદકી છે તેને શું કરે છે, તો કે હટાવી લે છે, ત્યાંથી બધું તે સાફ કરી નાખે છે. અને પછી તે શું કરે છે કે ત્યાં તે પોતે એક સરસ મજાના વાસણ ગોઠવે છે, પોતાના લાવેલી વસ્તુઓ મૂકે છે. અને ત્યારબાદ શું કરે, તમારા ચિત્રની અંદર પણ તે છે, તમારી જે બુક છે પાઠ્ય પુસ્તક તેની અંદર તે ચિત્ર પણ આપેલું છે. અને એ ચિત્રને આધારે આપણને શું કરવાની છે, એની વાર્તા બનાવવાની છે. આ છોટું શું કરી રહ્યું છે, તો તે છોટું શું કરે છે, તો કે તે પાઇપની અંદર આરામથી અંદર જાય છે, સરસ મજાનો સાફ કરે છે, તેની અંદર થોડાક તેને જોતા જરૂરિયાત પૂરતી વાસણ મૂકે છે, ત્યારબાદ એક દોરી બાંધે છે, નાઈને પોતાના કપડાં ધોવે છે અને તે દોરી પાઇપની બહાર મૂકી અને તેની અંદર તે પોતાના કપડાં સૂકવે છે. અને ત્યારબાદ પોતે અલગ અલગ વસ્તુઓ લઈ અને સરસ મજાની તે ગોઠવે છે અને આમ તે પોતાનું ઘર બનાવે છે. હવે એક પછી એ જ ગામની અંદર
છોકરો મોનું આવે છે, તેના ગામમાં અનકો છોકરો કોણ આવે છે? મોનું. તેણે મોનુંને પણ અંદર બોલાવ્યો અને કીધું કે તું પણ મારી સાથે રહેવા લાગ. બંને બાઇકમાં રહેવા લાગી જાય છે અને તે કહે છે કે ઘર ભલે બંગલો ન હોય, પાકું મકાન ના હોય, પરંતુ અહીંયા બાઇકની અંદર પણ રહેવાની મને ખૂબ જ મજા આવે છે, કેમ કે હું શાંતિથી રહું છું અને તે મને ઘર હોય તેવો અનુભવ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સરસ કીધું છે કે આપણું ઘર છે એ ભલે મોટું હોય કે નાનું, પરંતુ આપણે શાંતિથી રહીએ એ આપણું ઘર હોવું જોઈએ. હવે આપણે આ એકમના આધારે થોડાક આ એકમમાં આવતા શું શું આવ્યું છે કે જોઈશું પહેલાં. તો કે ઘરમાં રહેતા સભ્યોને ઓળખે છે, ઘરના વિવિધ ભાગોની જાણકારી મેળવે છે. એટલે કે આપણે ઘરની અંદર રહેતા હોય તો આપણા ઘરના સભ્યોને આપણે ઓળખીએ કે આપણા મમ્મી છે, પપ્પા છે, એના વિચારો કેવા છે, એની સાથે આપણા જે દાદા હોય છે તેની સાથે આપણે વર્તન કેવું કરવું જોઈએ, આપણાથી નાના ભાઈ બહેન હોય તો તેને લાગણીથી વાત કરવી જોઈએ, તેને પ્રેમ કરવો જોઈએ, અને શું કીધું કે આપણાથી જે આપણા મોટા ભાઈ બહેન હોય તેને આપણે માન પણ આપવું જોઈએ. ત્યાર પછી શું કીધું, કચરો ક્યાં નખાય તેની જાણકારી પણ આપણે મળે કે જો આપણે ઘર સરસ મજાનું બનાવેલું હોય અને અલગ જગ્યાએ બનાવેલું હોય તો શું કહે છે કે આપણે ત્યાં ત્યાં કચરો પણ આપણા ઘરની અંદર આપણે ત્યાં ત્યાં કચરો નાખશું ના, આપણે કચરા પેટી રાખશું અથવા આપણે કચરો બહાર ફેંકી દઈશું. એટલે કે ઘરને સ્વચ્છ રાખવું જોઈએ અને ત્યારબાદ ઘરની અંદર એક સરસ મજાના સવારે ઉઠી સાથિયા પણ પૂરવા જોઈએ, તોરણ બંધાવવા જોઈએ કે આપણું ઘર છે નાનું હોવા પણ છતાં પણ સુંદર અને સ્વસ્થ લાગવું જોઈએ અને ઘરના બધા સભ્યોને મળી મળીને રહેવું જોઈએ. હવે આના આધારે આપણે થોડાક જે પ્રશ્નો તૈયાર કરશું કે આ સરસ મજાનું ચિત્ર આપણે જોયું, આ ચિત્રને આધારે આપણને છોટું નામના જે છોકરો છે એના એક શું છે એના મનની અંદર જે વિચાર આવ્યો છે અને વિચાર દ્વારા તેને સરસ મજાનું પાયકની અંદર ઘર બનાવ્યું છે અને તે ઘરની અંદર તે શાંતિથી રહેવા લાગ્યો છે. કહે છે કે ઘર ભલે નાનું હોય કે મોટું, પરંતુ આપણા ઘરના જે સભ્યો છે એ હળી મળીને રહીએ તો એ ઘર છે તે ઉત્તમ કહેવાય છે. તો તેના આધારે અહીંયા સરસ મજાના પ્રશ્નો આપ્યા છે તે આપણે જોશું. તો કે છોટું છે પાયકની જાતને જોઈને શું વિચારતો હતો, આપણે શીખી ગયા છે હમણાં ચિત્રને આધારે પાક, તો કે તે શું વિચારતો હતો? તો કે પાયકમાં ઘર બનાવીએ તો કેવું સારું, તેને વિચાર આવે છે કે જો પાયકમાં ઘર બનાવીએ તો કેવું સારું લાગે, પાયકમાં હું જઈ ઊંઘી જાઉં, પાયકમાં બાળકો સાથે રમત પણ રમું, કે મારા જે કોઈ ફ્રેન્ડ છે એને બોલાવું અને પાયક ઘણો બધો મોટો છે તો તેની અંદર હું રમત પણ રમી શકું. છોટું પાયકનો ઉપયોગ કેવી રીતે કરતો હતો? તો કે છોટું પાયકને જઈ ત્યાં અને ઊંઘી જતો હતો અને પોતાનું કામ પણ ત્યાં અંદર ઘણું પકાવી દેતો હતો. છોટું એ પાયક અને આજુબાજુના વિસ્તારને કેવી રીતે અલગ કર્યું? કે છોટું છે એને પાયક અને આજુબાજુના વિસ્તારને કઈ રીતે અલગ કર્યું? તો કે છોટુએ પાયક પાસે રિક્ષા દૂર મૂકી દીધી, તેણે પાયકને ચોખ્ખું કરી નાખ્યું, છોટુએ આજુબાજુની ઈંટો લાવી પાયકની બાજુમાં ઝૂલો કર્યો અને પોતે રસોઈ પણ કરવા લાગ્યો. છોટુ ઘરની કઈ બાજુની ભાગને પસંદ કરે છે? તો કે છોટુ ઘરની પાછળના ભાગને વધારે પસંદ કરે છે. મોનુને પાયકમાં રહેવા છોટું કેમ બોલાવે છે? તો કે વરસાદ પડે છે, છોટું મોનુને પાયકમાં રહેવા બોલાવે છે કે ત્યાં થોડો વરસાદ આવવા લાગે છે. વરસાદ આવે છે ત્યારે તેને એમ થાય છે કે આ જે મોનું છે તે વરસાદની અંદર પલળે છે, એટલે તે વરસાદની અંદર તે બચી શકે, એના માટે તેને શું કીધું છે કે તું અહીંયા મારા પાયકમાં આવી જા. તમે છોટું હો તો પાયકને કેવી રીતે બનાવી રહ્યો છો? એટલે શું કે તમે છોટું હો તો પાયકમાં કેવી રીતે ઘર બનાવીને રહો? તો કે અમે છોટું હોઈએ એટલે આપણે આપણે કહીએ છીએ, આપણે પ્રશ્ન પૂછવા માંગે તો તમે છોટું જેવા હોય તો કઈ રીતે ઘર બનાવો છો? કે જો અમે છોટું હોય તો પાઈપની બંને બાજુ ખુલ્લું જગ્યામાં કપડાં ઢાંકી દઈએ અને ઘર બનાવીએ છે, પણ જો આવી રીતે બનાવવાનું હોય તો બનાવી શકીએ છે. તમારી સાથે ઘરમાં કોણ કોણ રહે છે? તો આપણા ઘરની અંદર જે રીતે નામ લખવાનું, દાદા, દાદી, મમ્મી, પપ્પા, નાની બહેન, મોટો ભાઈ, કાકા, કાકી, જો સંયુક્ત ભેગા રહે ત્યારે કાકા કાકી બધા આવી શકે અને નકર આપણા મમ્મી પપ્પા, દાદા દાદી અને નાના ભાઈ બહેન. છોટું એ પાયકને બે જુદા જુદા ભાગમાં વહેંચી તમારા ઘરના જુદા જુદા ભાગ વિશે લખો. તો કે ઘરનો પાછળનો ભાગ પશ્ચિત કહેવાય, ઘરનો આગળનો ભાગ ઓસરી કહેવાય. ને આપણે ખબર છે ને કે આપણું ઘર હોય એના પાછળના ભાગને આપણે પશ્ચિત કહેતા હોય અને આગળનો ભાગ હોય તો એને આપણે ઓસરી કહીએ છીએ. ઘરનો અંદરનો રૂમ જેને ઓરડો કહેવાય, ઘરમાં રસોઈ બનાવે એને રસોડું કહેવાય. એટલે આપણે ખબર છે કે આપણા ઘરની અંદર
છે એ લાંબો સમય ત્યાં વિતાવે કોઈ સભ્ય, તો કે હા અમારા ઘરના ઘરમાં ઓરડાના ભાગમાં જે મારા દાદા છે એ એકલા ઘણી વખત ત્યાં ઘણો બધો સમય વિતાવે છે. તમારા ઘરમાં કોઈ એવો ભાગ છે કે જ્યાં તમારા કુટુંબનો કોઈ સભ્ય જવાનું પસંદ કરતું નથી? તો ઘરની વખાર છે, શું કે ઘરની વખારમાં બધી અનાજ ભરેલું હોય છે ત્યાં આપણે કંઈ જવાનું વધારે પસંદ કરતા નથી. જ્યાં ઘરની વધારેની વસ્તુઓ પડી હોય ત્યાં અમારા કુટુંબના કોઈ સભ્ય જવાનું પસંદ કરતા નથી. તમે તમારા ઘરને કેવું રાખો છો? તો કે અમારા ઘરને અમે સ્વસ્થ સુંદર અને સુઘડ રાખીએ છીએ. તે તમે તમારા ઘરનો કચરો ક્યાં ફેંકો છો? તો કે અમે અમારા ઘરનો કચરો નાના મોટા કચરાપેટીમાં નાખીએ છીએ, અથવા કચરાપેટીનું ઢાંકણ બંધ કરી દઈએ છીએ કે જેથી કરી કે મચ્છર કે માખી છે એ આપણા ઘરની અંદર પ્રવેશે નહીં અને આપણો જે રાંધેલો ખોરાક છે તેની અંદર તે બેસે નહીં અને આપણે બીમાર ના પડીએ. શું તમારા ઘરની આસપાસનો વિસ્તાર સ્વચ્છ છે? હા, અમારા ઘરની આસપાસનો વિસ્તાર ખૂબ જ સુંદર અને સ્વચ્છ છે. અમે આજુબાજુ કોઈને ત્યાં કચરો નાખવા દેતા નથી. તમારું ઘર સ્વચ્છ રાખવા કોણ કોણ મદદ કરે છે? તો કે અમારું ઘર સ્વચ્છ રાખવામાં દાદા દાદી મમ્મી પપ્પા કાકા કાકી નાના ભાઈ નાની બહેન મોટી બહેન બધા અમને મદદ કરે છે. શું તમારા ઘરને શણગારવાની કોઈ બીજી રીત છે? જો હા તો કઈ રીતે? તો શું આપણે પ્રશ્ન પૂછે? તો કે હા, કે જ્યારે કોઈ તહેવાર આવે, દિવાળીનો તહેવાર આવે અથવા કોઈ બીજા કોઈ મોટા તહેવાર આવે, સાતમ આઠમ આવે, ત્યારે અમે અમારા ઘરની અંદર રંગોળી દોરીએ છીએ, ડ્રોઈંગ કરીએ છીએ અથવા સરસ મજાનો કલર કરીએ છીએ, એટલે અમારું ઘર છે એ સુંદર અને સરસ બની જાય છે. અને અમે અમારા દરવાજા ઉપર રંગોળી પણ દોરીએ છીએ. તમારા મિત્રને પૂછો કે તેઓ ક્યારે અને કેવી રીતે ઘરને શણગારે છે. તો કે તહેવારના દિવસે કોઈનો જન્મદિવસ હોય, ઘર બારણા ઉપર આસો પાલવના તોરણ બાંધીએ, બારણા પાસે રંગોળી પૂરીએ અને આ રીતે અમારા કોઈનો ઘરની અંદર જન્મદિવસ હોય અથવા અમારા કોઈ ફ્રેન્ડના ઘરે જન્મદિવસ હોય તો તે દિવસે લોકો એ રીતે તૈયારી કરે છે. તમે ઘરને શણગારવા કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરો છો? તો કે અમે આસો પાલવના પાન, સુતળી, સુઈ, રંગ, દોરો, ફૂલ, ચંદ્રો, મોતી અને રંગોળી દોરીએ છીએ. આ રીતે બધી વસ્તુનો ઉપયોગ કરી અને અમે શું કરીએ છીએ? તો કે સરસ મજાના શણગાર પણ કરીએ છીએ અને રંગોળી પણ બનાવીએ છીએ. હવે તમારા પાઠ્યપુસ્તકની અંદર ચાર ચિત્ર આપેલા છે, તેના નામ આપણે કરવાના છે કે જેના ચિત્ર છે. તો પેલું છે એ માળો છે, કે જે પક્ષી છે પોતાનું રહેવા માટે એનું પણ ઘર હોય છે ને, આપણું કેમ ઘર હોય છે સરસ મજાનું, એવું પક્ષીને પણ રહેવાનું શું હોય છે? ઘર હોય છે. તો તે શું બનાવે છે? તો કે અલગ અલગ સરસ મજાના નાના તડકલા એટલે કે નાના નાના લાકડા ભેગા કરે છે અને પછી પોતાનો માળો બનાવે છે, તો એનું પણ ઘર હોય છે, તેને માળો કહેવાય. અને ઘણા લોકો છે કે તે જે રોડ ફૂટપાથ એટલે કે રોડ ઉપર રહેતા હોય છે તે પોતાની ઝૂંપડપટ્ટી બનાવે છે. તો બીજું ચિત્ર જેનું છે તો કે ઝૂંપડપટ્ટી. ત્યારબાદ હશે ત્રીજું ચિત્ર, તો કે મહેલ છે, એક મોટામાં મોટું મકાન છે. ત્યારબાદ હશે દર, તો કે દરમાં કોણ રહે છે? ઉંદરભાઈ. કોણ રહે છે? ઉંદર. તો ઉંદરનું ઘર કેમાં હોય છે? તો કે દરમાં. તો વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાનું આપણે જોયું આજે કે વાહ કેવું સરસ મજાનું ઘર હોય છે, છોટુંનું ઘર કેવું સરસ મજાનું છોટુએ ઘર બનાવ્યું. અને જો છોટુએ સરસ મજાનું પાઇપમાં ઘર બનાવ્યું એના કારણે એનો જે મિત્ર છે એ વરસાદની અંદર પડી રહ્યો હતો, તો તેને પણ તેને બચવા માટે